સુરતમાં કોરોનાની મહામારી વચ્ચે ફ્રન્ટ વોરિયર્સ એવા સિમિવર હોસ્પિટલના તબીબો, નર્સ સહિતના સ્ટાફને ફામાસા કહેવાતા ધવલ અકબરીના જન્મદિવસ નિમિત્તે સન્માન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમમાં એવોર્ડની સાથે ડ્રાયફૂડ આપવામાં આવ્યું હતું. જે પ્રસંગે G24 ન્યૂઝની ટીમ સાથે તેઓએ વધુ માહિતી શેર કરી હતી. નમસ્કાર દર્શક મિત્રો, કોરોનાની મહામારી એક વર્ષ તો ગયું, આ બીજું વર્ષ પણ આ 2021 ચાલુ થઈ જવા પામ્યું છે. આની અંદર લોકો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા છે, ત્યારે આપણે એક એવા ભામાસાને થોડી વારમાં મળી રહ્યા છીએ કે જેને 1,00,000 લોકોને હાલ પોતે કીટ આપશે. ફક્ત કીટ નહીં, બસનું ભાડું, ટ્રેનનું ભાડું, સાથે વિમાનનું પણ ભાડું આપવાનું કીધું છે. અને સાથે સાથે સુરત શહેર સહિત રાજ્યની જેટલી હોસ્પિટલો છે તેની અંદર ડ્રાયફ્રૂટ અને સાથે સાથે તેઓને એવોર્ડ પણ આની આ હોસ્પિટલની અંદર જે ડૉક્ટર છે, પરિચારિકા છે, એ બધાને આપવામાં આવી રહ્યા છે. આવો આપણે મળીએ ધવલભાઈ અકબરી, જે ભામર શાકીભાઈ છે. જી નમસ્કાર ધવલભાઈ. જી નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં ને? ફાઇન ફાઇન, બોલો બોલો. ખાસ કરીને અત્યારે તમારું નામ સમગ્ર ગુજરાતભરની અંદર ચર્ચામાં છે કે ધવલભાઈ અકબરી એક ભામાસા બની ગયા છે. ના ના, ભામાસા તો એવું કાંઈ નહીં, આપણે બી સામાન્ય માણસ છીએ. પણ હવે હું જે ભાઈ, આપણે કેપેસિટી ભગવાનની દયાથી ઘણું જે કમાઈએ છીએ, તો ભાઈ આપણે એમ થયું કોરોના ટાઈમમાં લોકોને મદદ કરીએ, તેમાં સમગ્ર રાજ્યની અંદર ને સમગ્ર દેશની અંદર કોરોનાની ભયંકર પરિસ્થિતિ વિકરાટ થઈ ગઈ હતી, જેથી આપણે મહારાષ્ટ્રને ગોવામાં તો અત્યારે સેવા કરતા હતા. પણ હવે નક્કી કર્યું છે કે આપણે ગુજરાતી ભાઈઓ અને બે આપણે જે થાય મદદ કરવી, એ માટે અમે અમારી ટીમ તરફથી 1,00,000 કીટ વિતરણ કર્યું. એ સિવાય 1 જૂને મારો બર્થડે હોવાથી આપણે બર્થડેમાં 2,000 લોકોનું રક્તદાનનું આયોજન કરેલું છે. એ સિવાય સમગ્ર રાજ્યની અંદર આપણે 1,000થી વધારે આદિવાસી તેમજ વિધવા બેન દીકરીઓના લગ્ન ટૂંક ટાઈમમાં કરવાના છે, તેમજ સમગ્ર રાજ્યની જનતાની જે કંઈ બી જરૂરિયાત પડે એ માટે બધી રીતે આપણે પ્રાથમિક જરૂરિયાત જેવી કે રોજી રોટી, કપડાં, મકાન, દવાખાનું, એના માટે આપણે પૂરી તૈયારી છે. બીજું ધવલભાઈ, તમારી ઉંમર તો ખૂબ જ નાની છે, કામ મોટા તમે કરી રહ્યા છો. ઉંમરનું તો ક્યાં આવે, કંઈ નક્કી થોડું છે, કેટલા વાર જીવીને કેટલા વાર ન જીવી, જેટલા બને એટલા સારા કાર્યો કરો ને લોકોને આપણે સંદેશો આપીએ છીએ કે હવે સારા કાર્યો કરીને વૈદ્ય ઘટી જિંદગી સારી રીતે પસાર કરો ને લોકો બી તંદુરસ્ત હરીફાઈમાં લોકોનું બધું જળવાઈ રહે, આરોગ્ય સાથે આર્થિક રીતે બી એ રીતનું બધી તકેદારી રાખે તો વધારે સારું. બીજું ધવલભાઈ, આ 1,00,000 લોકોને તમે આ કીટ આપવાનો છો, બીજી અન્ય સહાય, એ કેવી રીતે આપણે પ્રેરણા મળી? મેં પ્રેરણા તો હું તો એક ટાઈમે હું બી સામાન્ય માણસ જ હતો. આપણે ખબર હોય ને ભાઈ, સામાન્ય માણસની હું વેદના છે ભાઈ. આજે લોકો મધ્યમ વર્ગીય કોઈને બી માંગી બી નથી શકતો, અપર મિડલ ક્લાસથી રીચ લોકો છે એનું તો બધું ચાલે જ છે, એ સિવાય અત્યંત ગરીબ ગરીબ મધ્યમ વર્ગના લોકોનું કોઈ નથી. એ માટે આ લોકોને અપર મિડલ ક્લાસ, અપર મિડલ ક્લાસ હિચ લોકોને તો આપણે કોઈ સહાય કરવાના જ નથી. એને પાસે જે હોય એ લોકો ભલે લોકોને સ્વેચ્છાએ કરે, એ સિવાય મધ્યમ વર્ગીય ગરીબો અને અંત્યોદય ગરીબ માટે આપણે એની ટાઈમ ઉપલબ્ધ છીએ. છેલ્લે સંદેશો શું કહેવા માંગુ છો? સંદેશો એ જ ભાઈ, હવે જેટલા લોકોનો કોરોનામાં જે થવાનું તે થઈ ગયું છે, હવે જેટલા લોકો વધતા છે, એ લોકો હવે તંદુરસ્ત રીતે આવનારી જિંદગી સારી રીતે કાઢી શકે એ માટે તેમાં પ્રાથમિક મદદ તમે કરશું અને લોકોનું વ્યવસ્થિત જીવન ધોરણ ટકી રહી અને આર્થિક વિકાસ સારી રીતે થાય એ માટે આપણે તકેદારી રાખશું. મિત્રો, હમણાં જ આપણે વાત કરી હતા ધવલભાઈ અકબરી, એ એવા વ્યક્તિ છે કે જેને 1,00,000 લોકો, જે ખરેખર જેને જરૂર છે તેને પોતા 1,00,000 લોકોને કીટ આપશે. મેં પહેલાં જ કહ્યું તેમ બસનું ભાડું, ટ્રેનનું ભાડું અને વિમાનનું ભાડું પણ તેઓ આપશે, જે પોતાના ઘરે કે માદરે વતન પહોંચી શકતા હોય. ખરેખર G24 તેને સલામ કરે છે, કારણ કે તેઓ સેવા ભાવને ઉજાગર કરી રહ્યા છે. G24 ચેનલ માટે હું પ્રકાશ વાળા કેમેરામેન વિજય મકવાણા સાથે સુરત.